પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ બન્યા છે. રાધનપુર શહેરના પોલીસ સ્ટેશનની સામે આવેલા કૃષ્ણા આર્કેડ નામના શોપિંગ સેન્ટરમાં એક જ રાતમાં 7 દુકાનો તેમજ હાઈવેની એક દુકાનનું શટર તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. રાધનપુર શહેરમાં ગંજ બજાર નજીક બે એગ્રો સેન્ટરના પતરા તોડી ચોરીના બનાવના સમાચારની શાહી પણ સુકાઈ નથી ત્યાં શહેરમાં આવેલ મુખ્ય પોલીસ સ્ટેશન સામે કૃષ્ણા આર્કેડ નામના શોપિંગ સેન્ટરમાં 11 મેની મોડી રાત્રે તસ્કરોએ શોપિંગ સેન્ટરમાં આવેલ 4 રેડીમેડ તેમજ 3 અન્ય દુકાનોના આમ મળીને 7 દુકાનોના શટરો તોડીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે 7 દુકાનો પૈકી માત્ર 2 દુકાનોમાં તસ્કરો ચોરી કરી હતી, જ્યારે હાઈવે પરના હિન્દુસ્તાન શોપિંગ સેન્ટરમાં આવેલ અનાજની દુકાનનું શટર તોડી તસ્કરો દ્વારા ચોરીની કોશિશ કરવામાં આવી હતી. સવારે કૃષ્ણા શોપિંગ સેન્ટરના વેપારીઓ 7-1 દુકાનોના શટરો તસ્કરો દ્વારા તોડવામાં આવ્યાનું માલુમ પડતા દોડી આવ્યા હતા અને મોડી રાત્રે તસ્કરો દ્વારા શોપિંગ સેન્ટરમાં કરવામાં આવેલ ચોરીની ઘટના શોપિંગ સેન્ટરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દુકાનોના શટર તોડતા સીસીટીવી ફૂટેજમાં દેખાતા હતા. શોપિંગ સેન્ટરમાં તસ્કરો દ્વારા 7 દુકાનના શટર તોડવાની કોશિશ કરી હતી, પરંતુ 2 તૂટી ગયા હતા. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા તેમજ હાઈવે પર લગાવેલા સીસીટીવી કેમેરા ખંગાળતા બંને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપીને પગપાળા ભાભર 3 રસ્તા તરફ ગયા હોવાનું માલુમ પડ્યું છે. માર્કેટ શોપિંગ સેન્ટરની અંદર ગઈ રાત્રે 12-3 ના ગાળામાં 7 દુકાનોના શટર તોડેલ છે અને એનાથી 7-8 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી થયેલી છે અને અવારનવાર પણ આજુબાજુ આવા કિસ્સા બનેલા છે. તો એસપી સાહેબ આનો સારો એવો નિર્ણય લઈ અને વેપારી આલમની અંદર સંતોષકારક જવાબ આપે એવી વેપારીની કૃષ્ણા આર્કેડ શોપિંગ સેન્ટર વાળાની માગણી છે. અસ્તુ. આપણું નામ? પ્રજાપતિ અશોક કુમાર દેવરામભાઈ. કૃષ્ણા રોજ રાત્રિના સમયે અજાણા ઈસમે કૃષ્ણા આર્કેડની અંદર 5-7 દુકાનના શટર તોડી અંદરથી કિંમતી વસ્તુઓ તેમજ રોકડ રકમ રહી ગયેલ છે અને રાધનપુર પોલીસ સ્ટેશન 200 મીટરના અંતરે કૃષ્ણા આર્કેડની સામે આવેલું હોવા છતાં પોલીસ નિષ્ક્રિય રહી છે અને હોમગાર્ડના જવાનો ચારે બાજુ રાત્રિના સમય ફરજ બજાવતા હોય છે, છતાં પણ આવા બનાવો બને તે ગંભીર નોંધ લેવા જેવી બાબત છે અને આ બાબતે એસપી સાહેબે ઘટતું કરી યોગ્ય ફરજ પોઈન્ટ મૂકી અને રાત્રિના સમયે ચોકી મૂકવાની જરૂરિયાત છે. અગાઉ પણ ધાનબજારની અંદર પણ તાળા તૂટ્યા હતા અને ઘણી બધી રકમની ચોરી થયેલી, માલસામાનની પણ ચોરી થયેલી. આવી રીતે જો ગંભીર ચોરીઓ થતી રહેશે તો રાધનપુરની પ્રજા ખરેખર બહુ ગંભીર વસ્તુ કહેવાય અને એની ગંભીર રીતે નોંધ લઈ અને એસપી સાહેબે આમાં ઘટતું કરવાની જરૂરત છે. અને રાધનપુરથી મહેશભાઈ એડવોકેટ બોલું છું. અસ્તુ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.